अस्सलाम वालेकुम। धोरण 9 गणित चैप्टर 15 काले आपणे स्वाध्याय 15.1 नो पहेलो दाखलो जोई गया था। आगळ बीजा दाखला आपणे जोईशुं। ए पहेला एक क्वेश्चन ने आपणे डिस्कशन कर लईए। घनमूळमां वर्गमूळमां 64 बराबर खाली जग्या। हवे पहेलुं काम अहींथी स्टार्ट करवानुं। क्यांथी? वर्गमूळमांथी। तो वर्गमूळ 64, 64 નું વર્ગમૂળ કેટલું નીકળે? 8 નીકળે, કારણ કે 8 નો વર્ગ કેટલો થાય? 64 થાય। તો અને કઈક આ પ્રમાણે લખાય, ઘનમૂળ તો આપણે એવું ને એવું લખી દઈએ। આ જે વર્ગમૂળ છે એ વર્ગમૂળને કઈ રીતના લખાય? 1/2 તરીકે લખાય। અને અહીંયા 64 છે, 64 ને કઈ રીતના લખીશું? 8 નો વર્ગ, કારણ કે 8 8 64। આ 64 ની જગ્યા પર મેં લખ્યો 8 નો વર્ગ। અને આ જે વર્ગમૂળ છે એ વર્ગમૂળને કઈ રીતના લખીશ? 1/2। હવે 2 એકા 2 અને છેદમાં 2 છે, તો અંશના 2 અને છેદના 2 બંને કટ થઈ ગયા। હવે બાકી શું બચ્યું? ઘનમૂળમાં 8। શું બચ્યું? ઘનમૂળમાં 8। હવે આ જે ઘનમૂળ છે એ ઘનમૂળને કઈ રીતના લખાય? 1/3, જેમ વર્ગમૂળ ને 1/2 લખાય એ જ પ્રમાણે ઘનમૂળ ને કઈ રીતના લખાય? 1/3 તરીકે। તો આ 8 છે, 8 અને 1/3 આ પ્રમાણે લખી દીધા। જે ઘનમૂળ છે એને કઈ રીતના લખાય? 1/3 તરીકે। હવે છેદમાં અહીંયા જુઓ કેટલા છે? 3 છે। તો આપેલ જે સંખ્યા છે એ આપેલ સંખ્યામાં કોઈક એવી સંખ્યા છે કે જેને 3 વાર ગુણતા આપણને 8 જવાબ મળે। તો કઈ સંખ્યા એવી છે? 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 વાર ગુણ્યા 2 દુ 4, 4 દુ 8 મળી ગયા। તો 8 ના સ્થાને શું લખીશું? 2^3। તો 2^3 ની 1/3, 3 1 3/3। તો અંશના 3/3 કટ થઈ ગયા। તો જવાબ, ફાઇનલ જે જવાબ છે આપણા પાસે શું બચ્યો? 2। તો આ જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાનો જવાબ શું આવશે? 2। સમજાયું? જે 64 નું વર્ગમૂળ છે, 64 નું વર્ગમૂળ કેટલું થાય? 8 થાય। તો આટલો જે છે વર્ગમૂળમાં 64 એનો જવાબ આવી ગયો 8। બરાબર, ચાલો 8 નું ઘનમૂળ કાઢવાનું છે। તો 2 નો ઘન કરતા 8 મળે, એટલે કે 2 નો ઘન ની 1/3, ઇન શોર્ટ કહેવા જઈએ તો 8 નું ઘનમૂળ કેટલું નીકળે? 2 નીકળે। સમજાઈ ગયું? આ 1 માર્ક્સ ની ખાલી જગ્યા પૂછાઈ શકે। ચાલો આગળ વધીએ। હવે આપણા ચેપ્ટર તરફ, 15મું જે ચેપ્ટર છે સંભાવના, તેના તરફ। અહીંયા મેં ઇન શોર્ટ જે છે ટૂંકમાં રકમ લખી આપી છે કે 1500 કુટુંબ આપવામાં આવેલા છે। એ 1500 કુટુંબના અંદર છોકરીઓની સંખ્યા આપવામાં આવેલ છે। 2 છોકરીઓ હોય એવા કુટુંબ ટોટલ કેટલા છે? 475। કુટુંબમાં એક જ છોકરી હોય એવા છે 814, અને એક પણ છોકરી ના હોય એવા કુટુંબ 211 છે। એક સંશોધન પ્રમાણે આ તારણ કાઢવામાં આવ્યું છે। તો આપણે જે ઘરમાં 2 છોકરીઓ હોય, મતલબ 2 છોકરીઓ છે 1500 કુટુંબમાંથી 2 છોકરીઓ હોય એવા કુટુંબની સંભાવના શોધવાની છે, 1 છોકરી હોય તેવા કુટુંબની સંભાવના શોધવાની છે, અને એક પણ છોકરી ના હોય એવા કુટુંબની સંભાવના આપણે અહીંયા શોધવાની છે। ઓકે, ચાલો અહીંયા ટોટલ ઘટના કેટલી આપેલી છે? 3 આપેલી છે। પહેલી ઘટના 2 છોકરી હોય એ, બીજી ઘટના 1 છોકરી હોય એ, અને ત્રીજી ઘટના 1 પણ છોકરી ના હોય તે। તો પહેલા આપણે સ્ટાર્ટ કરીશું ઘટના 1 તરીકે। ઘટના 1 કઈ છે? 2 છોકરીઓ હોય, બરાબર। ચાલો એના અંદર પહેલા તો m અને n ડિસાઈડ કરી લઈએ। તમે n ઉપર પહેલા લખી દો તો પણ ચાલે, કારણ કે બધામાં n સમાન જ રહેવાના છે। તો તમે જોઈ શકો છો કે n એટલે કે કુલ કુટુંબની સંખ્યા। તો તમને બોલો અહીંયા કુલ કુટુંબ કેટલા આપવામાં આવેલા છે?
एन बराबर कुल कुटुंब केटला आपवामां आवेल छे। चलो फटाफट कमेंट करो। वेरी गुड, केटला छे 1500। कुल कुटुंब केटला आपवामां आवेला छे 1500, तो एन बराबर अहीं आपणे लखी दईए 1500। हवे आवी जईए एम। एम क्या आवशे? बे छोकरीओ धरावता कुटुंबो। तो चलो एम बोलो, बे छोकरीओ धरावता कुटुंबो केटला छे? तमे कोष्टक ना अंदर जोई सको छो। वेरी गुड, क्या आवशे? 475। तो एम बराबर आपणे शुं लखीशुं? 475। ओके, हवे सूत्र लखीशुं पी ऑफ इवन बराबर एम छेद मां एन। 475 छेद मां क्या आवशे? 1500। हवे 1500 ना आपणे बे भाग पाड लईए, 15 × 100। આગલા દાખલામાં આપણે જે પ્રમાણે જોયું એ પ્રમાણે 1500 છે। 1500 ના બે ભાગ કયા કયા મે પાડી લીધા? 15 × 100। સમજાય છે ને? હવે આપણે 475 ભાગ્યા 15 કરીએ। 15 × 30, 15 × 45 કેટલા વધશે? 2 ઉપરથી 5, 15 × 1 15 કેટલા આવશે? 10। હવે 1 પોઈન્ટ અને 0 આવશે। ઓકે, ચાલો આગળ બોલો કનાથી ભાગ ચાલશે ફટાફટ। ચાલો જલ્દી વેરી ગુડ, કનાથી ચાલશે 15 × 6 90। ફરી પાછા કેટલા વધશે? 10, ફરી 0, 15 × 6। એટલે આ પ્રમાણે આગળ વધતા જ જશે। એટલે આપણો જવાબ કયો આવ્યો? 31.66 × 100। ચાલો હવે કેટલા પોઈન્ટ કાપીશું આપણે? 2 પોઈન્ટ કાપીશું, 2 પોઈન્ટ આગળ આવીશું એટલે 0.3166 આ થઈ ગયો આપણો ફાઈનલ આન્સર। સમજાઈ ગયો? ખ્યાલ આવી ગયો? આ તમારો ફાઇનલ આન્સર, જે છેદમાં 100 આપણા હતા એના આપણે શું કર્યા? 2 પોઈન્ટ કાપી લીધા, પોઈન્ટ ઓલરેડી અહીંયા હતો, 1 પોઈન્ટ આગળ ખસ્યા, 1 પોઈન્ટ આ તરફ ખસ્યા, એટલે કેટલા થઈ ગયા? 0.3166। ઓકે, અહીંયા આપણી જે પહેલી ઘટના છે એ પહેલી ઘટના અહીંયા પૂરી થાય છે। આટલે સુધી ખ્યાલ આવી ગયો? હવે આગળ વધીએ બીજી ઘટના। ઘટના 2, હવે આ ઘટના 2 ના અંદર શું છે? એક છોકરી હોય તેવી, તો આપણે પહેલા ઘટના 1 માં લખી દીધું એક છોકરીઓ। હવે m અને n નક્કી કરીએ, m કેટલા અને n કેટલા? ચાલો બોલો ફટાફટ, m કેટલા અને n કેટલા? m એટલે કે એક છોકરી હોય એવા કુટુંબ અને n એટલે કે કુલ કુટુંબની સંખ્યા। વેરી ગુડ, એક છોકરીઓ હોય એવા કેટલા કુટુંબ છે? 814 અને એન બરાબર કેટલા? 1500। ઓકે, ચાલો આગળ વધીએ। પી ઓફ ઈ ટુ ઇક્વલ એમ છેદમાં એન, આ થઈ ગયું। એમ બરાબર કેટલા? 814 છેદમાં 1500 છે, તો 15 × તમે 100 કરીને લખો આ પ્રમાણે। હવે અહીંયા જુઓ, એકમનો અંક 5 છે, અહીંયા બેકી સંખ્યા છે, જો 15 ના હું ભાગ પાડું તો 5 × 3, 5 × 15, અને બંને એકી સંખ્યા છે, જ્યારે અહીંયા એકમનો અંક 4 છે, બેકી સંખ્યા છે, એટલે એનો આગળ ભાગ ચાલે નહીં, પોઈન્ટમાં જ જવાબ આવશે। તો તમે આ જ પ્રમાણે ફાઇનલ આન્સર લખી દો, 814 × 1500, તો પણ ચાલે, અને તમારે આગળ ભાગાકાર કરીને તમારે દાખલો લખવો હોય તો પણ તમારે લખી શકો, આ પણ તમને સાચું જ આપવામાં આવશે। ઓકે, 814 × 1500 ખ્યાલ આવી ગયો? ચાલો આગળ વધીએ ત્રીજી ઘટના। ઘટના 3, એક પણ છોકરી ન હોય એના માટે એમ અને એન, એમ કેટલા? 211 અને એન
1500, पी ऑफ ई थ्री प्रोबेबिलिटी ऑफ इवेंट, त्रीजी घटना छे मते अहीं त्रण लिखा, एम छेद मा एन 211 छेद मा 1500 थई गयो। आ आपणो फाइनल आंसर, अहीं आपणो दाखलो पूरो थाय छे। ओके, जे दाखलो हतो के तमने 1500 कुटुंब आपवामां आवेल होय अने 1500 कુટુંબના અંદર છોકરીઓની સંખ્યા આ પ્રમાણે આપેલ છે, તો 1500 કુટુંબ પૈકી બે છોકરીઓ હોય એની સંભાવના, એક છોકરી હોય, એક પણ છોકરી ન હોય એની સંભાવના આ પ્રમાણે લખાય। ફક્ત આપણે એક જ સૂત્રનો આખા ચેપ્ટરના અંદર ઉપયોગ કરવાનો છે, પી ઓફ ઈ ઇક્વલ એમ છેદમાં એન। એમ એટલે કે આપણને જે ઘટના આપેલી છે એ ઘટના ઉદ્ભવે એની સંખ્યા, અને છેદમાં એન એટલે કે કુલ પરિણામની સંખ્યા। આટલું જ વસ્તુ તમારે યાદ રાખવાનું છે, આખા ચેપ્ટરના અંદર ફક્ત આ જ છે। ઓકે, ચાલો બીજો ક્વેશ્ચન। બીજો ક્વેશ્ચન આપવામાં આવેલો છે કે ત્રણ સિક્કાને એક સાથે 200 વખત ઉછાળવામાં આવે, ટોટલ કેટલી વાર છે 200 વખત ઉછાળવામાં આવે ત્યારે મળતા પરિણામોની આવૃત્તિ નીચે પ્રમાણે છે। અહીંયા પરિણામ લખેલું છે અને આવૃત્તિ લખેલ છે। પરિણામના અંદર ત્રણ છાપ આવે, છાપનો મતલબ હેડ આવશે એટલે કે એચ એચ એચ, હેડ હેડ હેડ। ઓકે, બે છાપ આવે એટલે કે હેડ હેડ, અને એક વાર ટેલ હશે બરાબર, અને એક છાપ આવે કે બે વાર ટેલ હશે અને એક વાર હેડ હશે। ઓકે, અને છાપ ન આવે એટલે કે ત્રણે ત્રણ ટેલ ટેલ હશે। ઓકે, તો આ પ્રમાણે તમને પરિણામ આપેલા છે અને એની આવૃત્તિ આપેલી છે કે ત્રણ સિક્કાને જો એકી સાથે ઉછાળવામાં આવે અને ત્રણે ત્રણ માં છાપ હોય એવે કેટલી વાર બને છે, 23 વાર, બે વાર છાપ આવે એવું 72 વાર બને છે, એક વાર છાપ આવે એવું 77 વાર બને છે, અને છાપ ના આવે એવું 28 વાર બને છે। અને સિક્કાને ટોટલ કેટલી વખત ઉછાળવામાં આવે છે, 200 વખત ઉછાળવામાં આવે છે। આગળ છે ક્વેશ્ચન કે જો સિક્કાને એક સાથે ઉછાળતા બે વાર છાપ આવે તેની સંભાવના શોધો। આપણને કયો ક્વેશ્ચન પૂછેલો છે, બે વાર છાપ આવે તેની સંભાવના શોધો। ઓકે, ચાલો પહેલું કામ કરીએ, કેટલી વાર ફૂલ ઉછાળવામાં આવે છે એ પહેલા લખી દઈએ। તો એન બરાબર કેટલા આવશે, 200, કારણ કે સિક્કાને ટોટલ કેટલી વખત ઉછાળવામાં આવેલા છે, 200 વાર। હવે બે વાર છાપ મળે તેની આવૃત્તિ, તો એના માટે એમ બરાબર, ચાલો બોલો કેટલી વાર છે, ત્યાં લખ્યું જ છે, કેટલી વાર છે, 72 વાર છે। ઓકે, પી ઓફ ઈ ઇક્વલ એમ છેદમાં એન, 72 છેદમાં 200 છે એટલે 2 × 200 કરી દઉં છું, સોરી 2 × 100 કરી દઉં છું, એટલે 2 × 100 કરીશું એટલે જવાબ આવશે 200, અને અહીંયા 72 છે છેદમાં 2 છે, ભાગ ચલાવીએ 2 × 6 એક વધશે અને 2 × 6 = 12 થઈ ગયા। ના સમજ પડે તો આ પ્રમાણે બાજુમાં ભાગાકાર કરી લેવો, 2 × 6, 7 માંથી 6 જાય તો 1, ઉપરથી ઉઠાયરા 2 × 2 = 12। ઓકે, તો આપણો જવાબ કેટલા આવ્યો, 36, 36 છેદમાં 100, એટલે આપણે કેટલા પોઈન્ટ કાપીશું, 2 પોઈન્ટ કાપીશું, એટલે આપણો જવાબ બની જશે 0.36। એક પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, આપણે 2 અંક કાપીશું, અહીંયા પોઈન્ટ મૂકીશું, પોઈન્ટ ને આગળ કોઈ સંખ્યા નથી, કઈ નથી, એટલે આપણે શું મૂકી દીધા, 0। તો આ થઈ ગયો આપણો ફાઈનલ આન્સર, 0.36। ખ્યાલ આવી ગયો, સમજ પડી ગઈ। અગર જો એવું કહેવામાં આવે કે છાપ ન મળે તેની સંભાવના કેટલી, છાપ ન મળે તેની સંભાવના કેટલી, ચાલો તમને 2 મિનિટ આપું છું, 2 મિનિટમાં ફટાફટ આન્સર બોલો, છાપ ન મળે તેની સંભાવના કેટલી આવશે। ચાલો જલ્દી, વેરી ગુડ,
एक जनो जवाब आयो छे मास्टर साइमा नो के 0.14। वेरी गुड। कई रीतना आवशे? कारण के छाप न मळे तेनी आवृत्ति केटली छे 28। एटले के 28 छेद मा केटला आवशे 200। एटले के 28 छेद मा 2 गुणिया 100 14 28 14 छेद मा 100 એટલે જવાબ આવી ગયો 0.14। સમજાઈ ગયો? ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે। આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ। क्वेश्चन छे આગળનો હું વાંચી સંભળાવું છું। કોઈ એક સંસ્થાને યાદચ્છિક રીતે 200 કુટુંબને પસંદ કર્યા અને તેની આવક તેમજ તેમના પાસેના વાહકોની સંખ્યા જાણવા માટેનું સર્વેક્ષણ કર્યું। તેમાંથી પ્રાપ્ત માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે। કોષ્ટક કઈક આ પ્રમાણે આપેલ છે, જોઈ લઈએ। પહેલું છે માસિક આવક રૂપિયામાં, કુટુંબ દીઠ વાહન, એક પણ વાહન ના હોય, એક વાહન હોય અને બે વાહન હોય, બે થી વધુ વાહન હોય, 7000 થી ઓછી આવક વાળા 10 કુટુંબ એવા છે કે જેમના પાસે એક પણ વાહન નથી, 160 કુટુંબ એવા છે કે જેમના પાસે એક વાહન છે, 25 એવા કુટુંબ છે જેના પાસે બે છે અને એક પણ એવા કુટુંબ નથી કે જેમના પાસે બે થી વધારે હોય। આગળ 7000 થી 10000 0 300 5 27 અને 2 10000 થી 13000 વાળા 1553 29 અને 1 આગળ 13000 થી 16000 વાળા 2 400 9 અને 25 અને 16000 થી વધુ 1। આ કોષ્ટક આ પ્રમાણે આપવામાં આવેલા છે। અહીંયા એવા કુટુંબ આપેલા છે અને એમની માસિક આવક એટલે કે એક મહિનામાં કેટલું કમાય છે એટલું આપવામાં આવેલ છે। અહીંયા કુટુંબ દીઠ વાહનની સંખ્યા, એક પણ વાહન ન હોય તે આ કુટુંબ છે, એક વાહન હોય એટલા આટલા કુટુંબ છે, બે વાહન હોય તે અને બે થી વધારે વાહન હોય તે। ઓકે, ચાલો હવે આગળ કીધું છે કે ધારો કે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે। પસંદ કરેલ કુટુંબ માટે નીચે આપેલી માહિતી પરથી સંભાવના શોધો। એમાં પહેલું છે કે માસિક આવક 10000 થી 13000 હોય અને તેમની પાસે ફક્ત બે વાહન હોય। માસિક આવક કેટલો? 10000 થી 13000 હોય અને એમના પાસે ફક્ત કેટલા વાહન હોય? બે વાહન। બે વાહન વાળા કેટલા છે? 29। તો એની સંભાવના આપણે પહેલા જ કહી દીધું છે। ટોટલ કેટલા કુટુંબો અહીંયા કીધેલા છે? 24। તો આપણા n કેટલા બનશે? કુલ કુટુંબ n બરાબર 2400 અને m અહીંયા m કેટલા છે? 10000 થી 13000 આવક ધરાવતા, બે વાહનો ધરાવતા હોય એવા કુટુંબની આપણે સંભાવના શોધવાની છે। તો 10000 થી 13000 ધરાવતા કુટુંબો જેમના પાસે બે વાહન હોય એવા કેટલા છે? 29 છે। તો અહીંયા એમ બરાબર કેટલા આવશે? 29। ચાલો આગળ તમને આવડશે પી ઓફ ઈ બરાબર એમ છેદમાં એન। એમ કેટલા છે? 29 છેદમાં
2400। ओके अगर भाग चलता है तो चलाव मानो नहीं तो तमारो एज फाइनल आंसर समझाय छे। चलो अगर बीजो छे आ दाखलो तमारे जाते करवानो छे हूँ फक्त समझावी आपो छु कारण के बधा ज दाखला सेम छे कोई पण दाखलो अलग नथी एटला माटे हूँ तमने होमवर्क आपी दऊं छूं ए तमारे जाते करजो जो कोई पण क्वेश्चन ना अंदर समझ ना पड़े तो तमे मने पूछी सको छो। ओके चलो अगर बीजो क्वेश्चन एवं कीधो छे के मासिक आवक 16,000 थी वधु होय 16,000 थी वधु वाळा अहींया અને એમના પાસે ફક્ત એક જ વાહન હોય ફક્ત એક વાહન વાળા કુટુંબો કેટલા છે 579 છે। ઓકે તો આ એમ બનશે અને એન તો ફિક્સ બધા માટે કેટલા 2400। ચાલો આગળનો ત્રીજો ક્વેશ્ચન માસિક આવક 7000 થી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય 7000 થી ઓછી અને એમના પાસે એક પણ વાહન ન હોય એવા કેટલા છે 10 તો 10 છેદમાં 2400 આવશે। આગળ માસિક આવક 13000 થી 16000 હોય એટલે કે આ રહ્યા અમને એમના પાસે બે થી વધુ વાહન હોય બે થી વધુ વાહન અહીંયા છે સોરી બે આ તો બે વાહન છે બે થી વધુ વાહન ક્યાં ગયા અહીંયા તો m બરાબર કેટલા બનશે 25 બનશે। ઓકે આવર્ષને તમને જાતે આ સમજાવી આપવામાં આવેલો છે તમારે ફક્ત લખવાનું છે બધામાં સેમ સૂત્ર છે કઈક પર વસ્તુ અલગ કરવાનું નથી સમજાઈ ગયું। ચાલો આગળનો દાખલો છે આગડા શાસ્ત્ર વિષય પ્રત્યેનો વિદ્યાર્થીનો અભિગમ જાણવા માટે 200 વિદ્યાર્થીઓ તમને એન રકમમાં જ આપી દેવામાં આવશે જે તમારો એન છે જે તમે જે છેદમાં લખો છો એ તમને રકમમાં જ આપી દેવામાં આવશે। અહીંયા તમને કીધેલા છે કે 200 વિદ્યાર્થીઓનું સંરક્ષણ કરવામાં આવેલો છે અને આ પ્રમાણેનો કોષ્ટક રેડી કરવામાં આવેલ છે અભિગમ અને વિદ્યાર્થીઓની સંખ્યા। ગમે વાળા અને ન ગમે 135 અને 65। આંકડા શાસ્ત્ર એક સબ્જેક્ટ છે અને એ સબ્જેક્ટ વિશે વિદ્યાર્થીઓને અભિગમ એટલે કે એમને આંકડા શાસ્ત્ર ગમે છે કે નથી ગમતું તો 135 વિદ્યાર્થીઓ એવું છે કે જેમને આંકડા શાસ્ત્ર વિષય ગમે છે અને 65 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને આંકડા શાસ્ત્ર ગમતું નથી। આપણને એન તો ટોટલ પહેલા કહી જ દીધા ટોટલ કેટલા વિદ્યાર્થીઓનું કીધેલું છે પરીક્ષણ કરેલું છે 200 અહીંયા એન બરાબર કેટલા 200। હવે ક્વેશ્ચન પૂછેલું છે કે આંકડા શાસ્ત્ર ગમે તે વિદ્યાર્થીઓની સંભાવના અને આંકડા શાસ્ત્ર ન ગમે તે વિદ્યાર્થીઓની સંભાવના તો ગમે માટે એમ આ બનશે અને ન ગમે માટે એમ 65 બનશે। ઓકે આ દાખલો પણ થશે ને તો આના પછીના જેટલા દાખલા છે એ તમારે જાતે કરી લેવાનું અને અહીંયા આપણો 15મો ચેપ્ટર ફિનિશ થાય છે હવે આપણે બીજો ચેપ્ટર કાલથી સ્ટાર્ટ કરીશું। ઓકે સમજાઈ ગયો કોઈ પણ આના રિલેટેડ ક્વેશ્ચન હોય કંઈ પણ હોય તો તમે મને પૂછી શકો છો। ઓકે ચાલો